નમસ્કાર દોસ્તો, એમએસ રબીની યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક મહત્ત્વના ટૉપિક વિશે વાત કરીશું, એગ્રીકલ્ચરના. કારણ કે જે આજે ટૉપિક લીધેલો છે એમાંથી ફાઇનલ એક માર્ક્સ આવી જશે. કારણ કે એગ્રીકલ્ચર કે ગ્રામ સેવકની એક્ઝામમાં નહીં, પણ જે તમારે ભણવામાં આવે છે દરેક એક્ઝામમાં એક માર્ક્સ આવી જશે. કારણ કે આમાંથી એક પ્રશ્ન જરૂર પૂછાય છે. તો વિડીયોની શરૂઆત કરીએ. જો વિડીયો શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક શેર જરૂર કરજો. ચલો વિડીયો શરૂ કરીએ. આજે આપણે એવો ટૉપિક છે, એટલે કે જે ટૂંકા નામ છે એના પૂરા નામ આપણે જાણીશું. તો વિડીયો શરૂ કરીએ. પહેલું આપણે જોઈએ તો AICRP, એનું પૂરું નામ છે ઓઇલ ઇન્ડિયા કોઓર્ડિનેટ રિસર્ચ પ્રોજેક્ટ. ભાઈ બીજું નામ છે AICRIP, તો એનું પૂરું નામ છે ઓલ ઇન્ડિયા સેન્ટ્રલ રાઇઝ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ. ત્રીજું નામ છે ATIC, તો એનું નામ છે એગ્રીકલ્ચર ટેકનોલોજી ઇન્ફોર્મેશન સેન્ટર. ચોથું નામ છે CAZRI, એનું પૂરું નામ છે સેન્ટ્રલ એરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જે તમે જોઈ શકો છો. પાંચમું નામ છે CFTRI, એનું પૂરું નામ છે સેન્ટ્રલ ફૂડ ટેકનોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. છઠ્ઠું નામ છે NAU, તો પૂરું નામ થશે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી. સાતમું નામ છે JAUનું પૂરું નામ થશે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી. આઠમું નામ છે AADU, તો આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી. નવમું નામ છે SDAU, તો પૂરું નામ થશે સરદાર કૃષિ નગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી, DAS, ડેઝ આફ્ટર સોઈગ. અગિયારમું નામ છે DARE, તો ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન. બારમું નામ છે DDO, DDOનું પૂરું નામ થશે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. તેરમું નામ છે DRDA, પૂરું નામ થશે ડિસ્ટ્રિક્ટ રૂરલ ડેવલપમેન્ટ એજન્સી. ચૌદમું નામ છે GIDC, GIDCનું પૂરું નામ છે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. પંદરમું નામ છે GSFC, તો પૂરું નામ થશે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની લિમિટેડ. જ્યારે સોળમું નામ છે GSSC, તો એનું નામ થશે પૂરું ગુજરાત સ્ટેટ સીટ કોર્પોરેશન. સત્તરમું નામ છે GNFC, એનું પૂરું નામ થશે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની. અઢારમું નામ છે ICAR, એનું પૂરું નામ થશે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. ઓગણીસમું નામ છે ICRISA, એનું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ ક્રોપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર સેમી એરિડ ટ્રોપિકલ. વીસમું નામ છે IFCO, IFCOનું પૂરું નામ થશે ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો ઓપરેટિવ લિમિટેડ. એકવીસમું નામ છે IIHR, પૂરું નામ થશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોર્ટિકલ્ચર રિસર્ચ. બાવીસમું નામ છે IISR, પૂરું નામ થશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સુગર કેન રિસર્ચ. ત્રેવીસમું નામ છે KAUનું પૂરું નામ થશે કેરેલા એગ્રીકલ્ચર યુનિવર્સિટી કેરેલા. જ્યારે KVK, એનું પૂરું નામ થશે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર
પચીસમું નામ છે નર્મદ, તો એનું પૂરું નામ થશે નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. છવ્વીસમું નામ છે NARP, એનું પૂરું નામ છે નેશનલ એગ્રીકલ્ચર રિસર્ચ પ્રોજેક્ટ. સત્યાવીસમું છે NBPGR, એનું પૂરું નામ છે નેશનલ બ્યુરો ઓફ પ્લાન્ટ જીનેટિક્સ રિસર્ચ. અઠ્ઠાવીસમું નામ છે NDDB, તો એનું પૂરું નામ છે નેશનલ ડેરી ડેવલપમેન્ટ આણંદ. ઓગણત્રીસમું નામ છે NDRI, તો એનું પૂરું નામ છે નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ત્રીસમું નામ છે SSK, એનું પૂરું નામ છે સરદાર સ્મૃતિ કેન્દ્ર. એકત્રીસમું નામ છે યુનિસેફ, તો એનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફંડ. જ્યારે બત્રીસમું નામ છે WHO, તો એનું પૂરું નામ બધાને ખબર હશે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. તેત્રીસમું નામ છે, જે છેલ્લું અંતિમ નામ છે, UNESCO, એનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. બસ મિત્રો, આટલા જ 33 નામો સાથે આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ. તો આ વિડીયો તમને બહુ જ ગમ્યો હશે, કારણ કે આ બધા જ પ્રશ્નો દરેક એક્ઝામમાં પૂછાઈ શકે છે ટૂંકા સ્વરૂપમાં, અને આપણે એમનું લાંબુ નામ લખવાનું રહેશે. તો આ વિડીયો આટલો જ. તો જય હિન્દ, જય ભારત.